नमस्कार, आपनुं हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 4 आसपास पर्यावरण विषयनो कोर्स छे तेमां आपणे पाठ छे 11 વાળીમાં તે જોશું કે રતને ખેતરના શેઢે એક મોટું ઝાડ રોડ પર પડેલું જોયું। તેને તેની શાળાનું લીમડાનું વૃક્ષ યાદ આવ્યું। શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શક્તિ હતી। તેણે વિચાર્યું, આ વૃક્ષને કોઈ ઉખાડ્યું હશે કે તે જાતે જ પડી ગયું હશે। તો ચિત્રમાં આપણે વૃક્ષને જોતા વાવાઝોડાથી કે ભારે પવનથી તે ઉખડી ગયું હોય તેવું અહીંયા દેખાય છે। તો આ વૃક્ષ કેટલું જૂનું હશે? તો કે આ વૃક્ષના મૂળના વિસ્તારને જોતા જણાય છે કે આ વૃક્ષ ઘણું જ જૂનું હોય છે। તો શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મળતું હશે? તો કે આ વૃક્ષના મૂળ જમીનમાંથી ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે, તેથી આ વૃક્ષને જમીનની અંદર મૂળ દ્વારા પાણી મળતું હશે। તો ચાલો વાત કરીએ, તમારા વિસ્તારમાં કયા વૃક્ષ જૂના છે, તે કેટલા જૂના છે તે તમારા વડીલો પાસેથી જાણો। તો કે અમારા વિસ્તારમાં લીમડાના, પીપળાના, વડના અને આંબાના વૃક્ષો છે એ જૂના છે, તે ઘણા વર્ષો જૂના છે। વડીલોના કહેવાય મુજબ બધા વૃક્ષો 60-80 વર્ષ જૂના છે। તો આ વૃક્ષ પર રહેતા પ્રાણીઓના નામ લખો। તો કે આ વૃક્ષ પર વિવિધ પ્રકારના પ્રાણીઓ રહે છે, જેવા કે ખિસકોલી છે, વાંદરા, ઘુવડ, કાગડો, પોપડ, સમડી, ચામચીડિયા વગેરે। તો તમે કોઈ મોટા વૃક્ષને નીચે પડેલું જોયું છે? તમે જોયું ત્યારે શું વિચાર્યું? તો કે હા, મેં એક મોટા વૃક્ષને નીચે પડેલું જોયું હતું। તે સમયે મેં વિચાર્યું હતું કે વાવાઝોડાથી કે ભારે પવનથી આ વૃક્ષ ઉકળી ગયું હશે, અથવા તો વરસાદના પાણીના પ્રવાહના લીધે જમીનનું ધોવાણ છે એ થયું હશે અને જમીન પોચી થવાથી આ વૃક્ષ મૂળ સાથે ઉકળીને નીચે પડી ગયું હશે। હવે જો વિચિત્ર મૂળ છે આ, તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે? તો કે હા, મારા ગામના વડના વૃક્ષ પર મેં હિંચકા ખાધા છે। તો હિંચકા ખાવામાં તમે શું પકડ્યું? તો કે હિંચકા ખાવા મેં વડની વડવાઈ છે, આ છે એ વડવાઈ છે, એ વડવાઈ પકડેલી છે। તો લટકેલી ડાળીઓના કોના જેવી દેખાય છે? તો કે લટકેલી ડાળીઓ છે ઝાડ ઉપર દોરીઓ બાંધીને લટકાવેલી હોય તેવી દેખાય છે। તો તે વડના મૂળ છે।